હેલો એવરીવન, સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 અ શિપ કેન વોક. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 9 સમજીએ. સૂચના આપેલી છે, પ્લે ધ ગેમ એઝ પર યોર ટીચર્સ ઇન્સ્ટ્રક્શન. શું કહે છે કે તમારા શિક્ષકની સૂચના મુજબ કાર્ય કરો. આપણને સરસ મજાની અહીંયા એક રમત આપવામાં આવેલી છે. સૌ પ્રથમ આપણે આ કોષ્ટકને સમજવું પડશે. વિદ્યાર્થી મિત્રો, આપણને કોષ્ટકની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી આપેલા છે. સૌ પ્રથમ આપણે વર્ગના વિદ્યાર્થીઓને ગ્રુપ એ અને ગ્રુપ બીની અંદર વહેંચી દેવાના છે. ત્યારબાદ ગ્રુપ એમાં જે વિદ્યાર્થીઓ હોય તેમને કોષ્ટકના આ શબ્દોને એક ચીટ એટલે કે એક શબ્દપટ્ટીની અંદર આ વાક્ય લખી દેવું. ત્યારબાદ ગ્રુપ બીના વિદ્યાર્થીઓ છે તેમને આ વાક્યો તેમની પાસે રહેલી પટ્ટીમાં અથવા ચીટમાં લખી દેવા. કેવા કેવા વાક્યો આપેલા છે આપણે તેને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે વાંચતા શીખીએ. ગ્રુપ એ, ટેપ્સ આર લીકિંગ, સ્કૂલ વોલ ઇઝ બ્રોકન, શૂઝ આર પિંચિંગ, સ્કૂલ બેગ ઇઝ ટોર્ન, શર્ટ ઇઝ ટોર્ન, બાઇસિકલ ઇઝ પંક્ચર્ડ, ફેન ઇન ધ ક્લાસ ઇઝ નોટ વર્કિંગ, સ્કૂલ ફર્નિચર ઇઝ બ્રોકન, પાવર ફેલ્યોર ઇન ધ કોમ્પ્યુટર લેબ, ફ્લાવર ફોર ઇન્ડિપેન્ડન્સ ડે, ટૂથ એકિંગ. ધેન ગ્રુપ બી, કેન સ્યુ અ શર્ટ, કેન બિલ્ડ વોલ્સ, કેન રિપેર પાવર લાઇન્સ, કેન મેક ફર્નિચર, કેન સ્યુ સ્કૂલ બેગ, કેન મેન્ડ શૂઝ, કેન ફિટ ટેપ્સ, કેન પ્રોવાઇડ ફ્લાવર્સ, કેન કર ટૂથ એક, કેન કર આઈઝ એન્ડ કેન રિપેર બાઇસિકલ્સ. વિદ્યાર્થી મિત્રો, આ વાંચ્યા બાદ હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ગ્રુપ એના જે વાક્યો છે તેને ગ્રુપ બીની સાથે જોડવાના છે. હવે ગ્રુપ બીમાં જે શબ્દો આપેલા છે એ કોણ ક્રિયા કરી શકે એ વિશે છે, અને ગ્રુપ એમાં કયા કયા પ્રોબ્લેમ્સ છે એ આપણને દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે મુજબ સંવાદ કરવાનો રહેશે. દાખલા તરીકે ગ્રુપ એનો વિદ્યાર્થી બોલશે, વોટ કેન યુ ડૂ ફોર મી. ગ્રુપ એનો વિદ્યાર્થી ગ્રુપ બીના વિદ્યાર્થીને પ્રશ્ન કરશે, વોટ કેન યુ ડૂ ફોર મી, તમે મારા માટે શું કરી શકો. તો ગ્રુપ બીનો એક વિદ્યાર્થી જે સામે હશે તે જવાબ આપશે, આઈ કેન બિલ્ડ અ વોલ, મારે એક હું એક વોલ એટલે કે દિવાલ બનાવી શકું છું, દિવાલ બાંધી શકું છું. તો જે વિદ્યાર્થી ગ્રુપ એનો છે જેણે પ્રશ્ન કર્યો છે એની પાસે જે વાક્યપટ્ટી હશે તેમાં જો દિવાલને લગતો કોઈ સંવાદ અથવા તો વાક્ય હશે તો તેને તેની જરૂર છે, નહીતર તેને તે વ્યક્તિની જરૂર નથી. જો જરૂરિયાત છે તો ગ્રુપ એનો વિદ્યાર્થી શું કહેશે, આઈ નીડ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. હાઉ મેની રૂપીઝ, કેટલા પૈસા લેશો, કેટલા રૂપિયા લેશો. અથવા તો જો જરૂર નથી તો શું કહેશે, સોરી યુ આર નોટ યુઝફુલ ફોર મી, મને માફ કરશો અથવા હું દિલગીર છું, હું તમે મારા માટે કોઈ ઉપયોગમાં આવી શકો નહીં. અને જો ઉપયોગમાં આવે છે તો શું કહેશે, આઈ નીડ યોર હેલ્પ, હાઉ મેની રૂપીઝ, તો મારે તમારી જરૂર છે, કેટલા રૂપિયા લેશો. એના જવાબમાં ગ્રુપ બીનો વિદ્યાર્થી કહેશે 300 રૂપીઝ, એટલે કે 300 રૂપિયા. તો એ વિદ્યાર્થી છે ગ્રુપ એનો એ જવાબ આપશે, સોરી યુ આર કોસ્ટલી ફોર મી, જો વધારે પૈસા છે એવું કહેવા ઈચ્છો છો તો તમે કહેશો કે સોરી યુ આર કોસ્ટલી ફોર મી, તમે તો બહુ જ મોંઘા છો. અથવા તો જો તમને પરવડે છે તો તમે શું કહેશો, ધીસ ઇઝ ઓકે, પ્લીઝ કમ વિથ મી, એટલે કે આ તમારો ભાવ બરોબર છે, મહેરબાની કરીને મારી સાથે આવો. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગની અંદર આપણે આવી જુદી જુદી પ્રવૃત્તિ કરી અને એકબીજાના ગ્રુપ બનાવી શકીએ, અને ગ્રુપ એની જે પ્રોબ્લેમ છે અને ગ્રુપ બી કોની પાસેથી આપણે કઢાવવો એ આપણને ખ્યાલ હોવું જોઈએ. દાખલા તરીકે આ કોષ્ટકની અંદર પહેલું છે કે ટેપ્સ આર લીકિંગ, તો
આ શબ્દ છે એ ગ્રુપ બી કોની પાસેથી આપણે વર્ક લઈ શકીએ? તો આપણને ખ્યાલ આવે કે ગ્રુપ બીની અંદર સાતમું વાક્ય છે કેન ફિટ ટેપ્સ, જે નળ ફિટ કરી શકતો હોય એની પાસે આપણે જવું પડે, તો એના વડે વાક્ય બનશે. ત્યારબાદ બીજું છે કે સ્કૂલ વોલ ઇઝ બ્રોકન, એટલે કે જે શાળાની દિવાલ છે એ બ્રોકન, તૂટેલી છે, તો આપણે કોની પાસે જવું પડે? ગ્રુપ બીની અંદર પણ બીજું જ છે કે કેન બિલ્ડ વોલ્સ, જે દિવાલ બાંધી શકતો હોય, દિવાલ બનાવી શકતો હોય, તો એની પાસે આપણે જવું પડે. વિદ્યાર્થી મિત્રો, આના વિષયક આપણે આગળના ધોરણ 4 અને 5ની અંદર જુદા જુદા વ્યવસાયકારો વિશે સમજી જ ગયા છીએ, તો એને લગતી માહિતીના આધારે તમે આ કોષ્ટક વ્યવસ્થિત રીતે પૂરી શકશો અને આવી રીતે પ્રશ્નો વડે તમારે કન્વર્ઝેશન એટલે કે વાતચીત પણ શીખી શકો. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી નંબર 10, રિસાઇટ એન્ડ સિંગ. કહે છે કાવ્ય ગાઓ. આઈ એમ ધ મ્યુઝિક મેન, કાવ્યનું ટાઇટલ છે હું મ્યુઝિક મેન છું. શું કહે છે? આઈ એમ ધ મ્યુઝિક મેન, આઈ કમ ફ્રોમ ફાર અવે. શું કહે છે? હું એક મ્યુઝિક મેન છું, આઈ કમ ફ્રોમ ફાર અવે. ફાર અવે એટલે ખૂબ જ દૂરથી, કમ એટલે આવું છું, હું ખૂબ દૂરથી આવું છું. એન્ડ આઈ કેન પ્લે, અને હું વગાડી શકું છું. તો સામેનો જે બાળક છે, વ્યક્તિ છે, એ પ્રશ્ન કરે છે વોટ કેન યુ પ્લે, તમે શું વગાડી શકો છો? તો પહેલો જવાબ આપશે આઈ પ્લે ધ પિયાનો, હું પિયાનો વગાડી શકું છું. પ્લા પ્લા પિયાનો, પિયાનો પિયાનો, પ્લા પ્લા પિયાનો, પ્લા પિયાનો. તો આ તાલબદ્ધ રીતે કાવ્ય ગાવા માટે આપણને રાઇમ આપેલી છે. બીજો સ્ટાન્જા છે આઈ એમ ધ મ્યુઝિક મેન, આઈ કમ ફ્રોમ ફાર અવે, હું મ્યુઝિક મેન છું અને હું ખૂબ દૂરથી આવું છું. એન્ડ આઈ કેન પ્લે, હું વગાડી શકું છું. વોટ કેન યુ પ્લે, તમે શું વગાડી શકો છો? આઈ પ્લે ધ બિગ ડ્રમ, હું એક બિગ ડ્રમ એટલે કે મોટો ઢોલ વગાડી શકું છું. બૂમડી 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 બૂમ, બૂમડી બૂમ બૂમડી બૂમ, તો આ તાલ છે. તેવી જ રીતે આપણને પેજ નંબર 25 પર ઉપર પણ એની થોડીક સ્ટાન્જા આપેલો છે કે મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લુટ. હવે વેક્સિન એટલે આપણે જાણીએ છીએ કે રસી, પ્લેડ હિઝ ફ્લુટ, પોતાની વાંસળી વગાડી રહ્યો હતો. એમ કહે છે કે ગાઈડિંગ ધ ચિલ્ડ્રન, ગાઈડ એટલે કે માર્ગદર્શન કરવું, ધ ચિલ્ડ્રન તો કે બાળકોનું, ઓન અ હેલ્ધી રૂટ, હેલ્ધી એટલે કે તંદુરસ્ત, રૂટ તો રસ્તે. તો મિસ્ટર વેક્સિન છે એ પોતાની વાંસળી વગાડી અને બાળકોને એક તંદુરસ્ત, આ પોતાનું બોડી છે તંદુરસ્ત કેવી રીતે રાખવું એના માટે માર્ગદર્શિત કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય છે એ સાંપ્રત પ્રવાહમાં ખૂબ જ આપણને ઉપયોગી થઈ શકે છે કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ આ કોરોના COVID-19ની અંદર કેવી રીતે વધારી શકાય તેના માટે પણ આ સ્ટાન્જાને આપણે ઉપયોગી કહી શકીએ. નો પોલિયો નો સ્મોલ પોક્સ એવર અગેન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આગળની સદીમાં પોલિયો અને સ્મોલ પોક્સ એટલે કે શીતળા, આ બે રોગ આ ભારત દેશમાં ખૂબ જ હતા, પરંતુ જ્યારથી ત્યાંની રસી આવી ત્યારબાદ આપણું જે બાળક છે એ પોલિયો અને શીતળા રહિત બની ગયું છે. નો મોર અ ચાઇલ્ડ વિથ એની પેઇન, પેઇન એટલે કે દર્દ. નો મોર અ ચાઇલ્ડ એટલે કે કોઈ પણ બાળકને હવે પોલિયો કે શીતળાથી ડરવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવું હતું એક્ટિવિટી નંબર 10. થેન્ક યુ.